હેલો વિદ્યાર્થી મિત્રો મ્યુઝ હાઈસ્કૂલ દ્વારા શરૂ કરવામાં આવેલ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે હું ચૌહાણ ફાલ્ગુનીબેન ધોરણ બાર કમ્પ્યુટર અધ્યયન વિષયમાં પ્રકરણ એક કમ્પોઝરનો ઉપયોગ કરી એચ ફોર્મની રચના ભાગ ત્રણમાં કેટલાક હેતુલક્ષી પ્રશ્નો વિશે ચર્ચા કરીશું પ્રશ્ન નંબર એક ઉપયોગકર્તા પાસેથી જુદા જુદા પ્રકારના નિવેશ એકત્રિત કરવા માટે કયા સંગ્રાહક એકમનો ઉપયોગ કરવામાં આવે છે જવાબ છે ફોમ પ્રશ્ન નંબર બે એચટીએમએલ ફોર્મની ફોમની રચના કરવા માટે કયા ઘટકનો ઉપયોગ કરવામાં આવે છે જવાબ છે ફોર્મ પ્રશ્ન નંબર ત્રણ ફોર્મ ઘટકનો અમલ કરવા માટે નીચેનામાંથી કયા ટેગનો ઉપયોગ કરવામાં આવે છે જવાબ છે ફોર્મ અને સ્લેસ ફોર્મ પ્રશ્ન નંબર ચાર ફોમ સબમિટ કરતી વખતે ફોર્મની વિગતો કયા સ્થાને મોકલવાની છે તેની સ્પષ્ટતા માટે કઈ લાક્ષણિકતાનો ઉપયોગ કરવામાં આવે છે જવાબ છે એક્શન પ્રશ્ન નંબર પાંચ એચટીએમએલના ફોર્મ ઘટકમાં કઈ લાક્ષણિકતાનો ઉપયોગ કરવામાં આવે છે જવાબ છે એક્શન લાક્ષણિકતા અને મેથડ લાક્ષણિકતા પ્રશ્ન નંબર છ ફોર્મ ઘટકમાં મેથડ લાક્ષણિકતાની પૂર્વનિર્ધારિત કિંમત કઈ હોય છે જવાબ છે ગેટ પ્રશ્ન નંબર સાત ફોર્મની વિગતો મોકલતી વખતે એચ ટીટીપી પદ્ધતિ સ્પષ્ટ કરવા માટે ફોર્મની કઈ લાક્ષણિકતાનો ઉપયોગ કરવામાં આવે છે જવાબ છે મેથડ લાક્ષણિકતા પ્રશ્ન નંબર આઠ મેથડ લાક્ષણિકતા સાથે કઈ કિંમતોનો ઉપયોગ કરી શકાય છે જવાબ છે ગેટ અને પોસ્ટ પ્રશ્ન નંબર નવ કઈ પદ્ધતિ એક સમયે માત્ર મર્યાદિત માહિતી મોકલવાની અનુમતિ પૂરી પાડે છે જવાબ છે ગેટ પ્રશ્ન નંબર દસ કઈ પદ્ધતિ એચ વ્યવહાર દ્વારા વિગતોને બ્લોક સ્વરૂપે મોકલવાની સુવિધા પૂરી પાડે છે જવાબ છે પોસ્ટ પ્રશ્ન નંબર અગિયાર કઈ લાક્ષણિકતા દ્વારા ફોર્મમાં નિર્માણ કરવાના ફિલ્ના પ્રકારનો સ્પષ્ટ નિર્દેશ કરવામાં આવે છે જવાબ છે ટાઈપ પ્રશ્ન નંબર બાર કયો ઘટક એકથી વધુ લીટીના નિવેશ માટે અનુમતિ આપે છે જવાબ છે ટેક્સ્ટ એરિયા પ્રશ્ન નંબર તેર કયા બટન પર ક્લિક કરવાથી ફોર્મમાં દાખલ કરવામાં આવેલી વિગતો દૂર કરીને ફોર્મને પૂર્વનિર્ધારિત કિંમતો સાથે દર્શાવવામાં આવે છે જવાબ છે રિસેટ પ્રશ્ન નંબર ચૌદ ફોર્મમાં આવેલ ફિલ્ડને નામ આપવા માટે કઈ લાક્ષણિકતાનો ઉપયોગ કરવામાં આવે છે જવાબ છે નેમ લાક્ષણિકતા પ્રશ્ન નંબર પંદર કયા ઘટકનો ઉપયોગ ફોર્મમાં ડ્રોપડાઉન યાદી અથવા મેનુની રચના કરવા માટે જરૂરી છે જવાબ છે સિલેક્ટ પ્રશ્ન નંબર સોળ કયું નિઃશુલ્ક ઓપન સોર્સ વેબ વિકાસ માટેનું આઈડીઈ છે જવાબ છે કમ્પોઝર પ્રશ્ન નંબર સત્તર ડબ્લ્યુ વાય એસ આઈ ડબ્લ્યુ વાય જી એટલે શું જવાબ છે વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ પ્રશ્ન નંબર અઢાર એચ ફોર્મમાં વિકલ્પોના જૂથમાંથી એક અને માત્ર એક જ વિકલ્પ પસંદ કરવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે જવાબ છે રેડિયો બટન પ્રશ્ન નંબર ઓગણીસ કમ્પોઝરમાં રેડિયો બટનને પૂર્વનિર્ધારિત પસંદ થયેલું દર્શાવવા માટે કયા વિકલ્પને પસંદ કરવામાં આવે છે જવાબ છે ઇનિશિયલી સિલેક્ટેડ પ્રશ્ન નંબર વીસ એચટીએમએલ ફોર્મમાં વિકલ્પોના જૂથમાં એકથી વધુ વિકલ્પો પસંદ કરવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે જવાબ છે ચેકબોક્સ પ્રશ્ન નંબર એકવીસ કમ્પોઝરને કઈ વેબસાઇટ પરથી નિશુલ્ક ડાઉનલોડ કરી શકાય છે જવાબ છે ડબલ્યુ 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 ડોટ કોમ્પોઝર ડોટ નેટ પરથી પ્રશ્ન નંબર બાવીસ વેબસાઇટના હોમ પેજને કયું નામ આપીને સંગ્રહ કરવામાં આવે છે જવાબ છે ઇન્ડેક્સ ડોટ એચ પ્રશ્ન નંબર ત્રેવીસ આઈડીઈનું પૂરું નામ શું છે જવાબ છે ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ પ્રશ્ન નંબર ચોવીસ ફોર્મમાં ફિલ્ડને પૂર્વ નિર્ધારિત કિંમત સાથે દર્શાવવા માટે કઈ લાક્ષણિકતાનો ઉપયોગ કરવામાં આવે છે જવાબ છે વેલ્યુ પ્રશ્ન નંબર પચીસ કમ્પોઝરમાં ફોર્મના બેકગ્રાઉન્ડનો રંગ બદલવા માટે કયા મેનુ વિકલ્પનો ઉપયોગ થાય છે જવાબ છે ફોર્મેટમાં પેજ કલર્સ એન્ડ બેકગ્રાઉન્ડ તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રકરણ એકના કમ્પોઝરનો ઉપયોગ કરી એચડીએમએલ ફોર્મની રચનાના કેટલાક હેતુલક્ષી પ્રશ્નો વિશે ચર્ચા કરી થેન્ક યુ